ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલામાં નર્મદા નદી સરકારના ખાડે ગયેલા વહીવટીને કારણે સુખી ભટ્ટ બનતા ભરૂચ શહેરનો દશાશ્વમેઘ ઘાટનો ઓવારો સખત રણમાં ફેરવાયો છે. એક સમયે બંને કાંઠે વહેતી નર્મદા નદી હાલ સુખી ભટ્ટ બનતા જનોર ગામ સુધીનો નદીનો પટ સફેદ રણમાં ફેરવાયો છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા નર્મદા નદી સુખી બની જવા પામી છે, જેના કારણે દરિયાના પાણીને નર્મદા નદીમાં ભળતા અટકાવવાનું કોઈ આયોજન નહીં કરાતા દરિયાના ખારાશ નદીના પટ ઉપર છવાઈ ગયો છે. નર્મદા નદી એક એવી નદી છે કે જેના દર્શનથી જ પાપ મુક્ત થવાય છે, પરંતુ સરકારના અણધડ વહીવટના કારણે દરિયાના પાણીને નદીના પટમાં ભળતું અટકાવવા માટે કોઈ આયોજન નહીં કરવામાં આવતા આ ખારાશના કારણે દહેજ આઈડીસીમાં હજારો કરોડના મૂડીરોકાણો પર પણ અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર વહેલી તકે ભાડભૂત બેરેજ યોજનાનું નિર્માણ શરૂ કરે તેવી માંગણી ઉઠવા પામી છે. હું નિર્મલ યાદવ, કૃષિ તજજ્ઞ. માં નર્મદાની દુર્દશા સૌ લોકો આજે જોઈ રહ્યા છે. જે જગ્યાએ માં નર્મદાના મીઠા નીર વહેતા હતા, દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ત્યાં મીઠાનું ઉત્પાદન થઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મને એ દુઃખ સાથે કહેવું પડે છે કે માં નર્મદાના કિનારે વસતી સમગ્ર ખેડૂતોની જે પરિસ્થિતિ છે, જે જમીનોની દુર્દશા છે, જે કેળા, શેરડી અને શાકભાજીના પાકોથી લહેરાતા ખેતરો આજે મૃતપાય અવસ્થામાં જઈ રહ્યા છે, ત્યારે વિકાસના નામે, પાણીના સંગ્રહના નામે આજે જળસૃષ્ટિ વિનાશ થઈ રહી છે, ખેતી પાયમાલ થઈ રહી છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ભરૂચ શહેરની પ્રજા પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે એવા સમયે કોઈ પણ સંજોગોમાં માં નર્મદાને બચાવવા માટે સરકારે પણ ત્વરિત પગલાં લેવા જોઈએ. મને એ આજે વાંચવામાં આજકાલમાં આવ્યું છે કે આજે ખારા પાણીને મીઠા બનાવવા માટે ગુજરાતની અંદર કદાચ દસેક પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે માં નર્મદાનું મીઠું પાણી છે તેને આપણે ખારું કરી રહ્યા છીએ, અને જે ખારું પાણી છે તેને મીઠા પાણી માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આ ખૂબ જ નિંદનીય બાબત છે. સરકારશ્રીએ પણ આ બાબતમાં ધ્યાન દોરવું જોઈએ, તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જળસૃષ્ટિની સાથે માછીમારોની દશા દયનીય છે, આમ પ્રજાત્રાહી માં છે, ત્યારે એવા સંજોગોની અંદર માં નર્મદાને એક પાછું નવયુવાન સ્વરૂપ આપવાની જરૂર છે, ખૂબ સુંદર બનાવવાની જરૂર છે, અને કોઈ પણ સંજોગોની અંદર પાણી છોડીને આ નર્મદાને બચાવવાની તાત્કાલિક જરૂર છે. મારું નામ ધર્મેશ સોલંકી છે, હું સ્થાનિક રહીશ છું અહીંનો. આપ જોઈ રહ્યા છો માં નર્મદા પવિત્ર સલીલામાં નર્મદાની દયનીય પરિસ્થિતિ. નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ ઘટતા દરિયાનું જોર વધી અને દરિયાનું જે ખારું પાણી છે તે નર્મદા નદીમાં ભળવા લાગ્યું છે. દરિયાના પાણીનું પ્રમાણ વધવા લાગ્યું, જેના કારણે નર્મદા નદીનો પટ એક ખારાની એકદમ ખારાશની અંદર પ્રવર્તી રહ્યો છે. તમે જુઓ કે એક રણોત્સવ જુઓ કે જે સફેદ રણ હોય તે પ્રકારનું એક માહોલ સર્જાઈ રહ્યું છે. આવનાર જે કોઈ પણ પ્રવાસીઓ છે તે આ ખારાશને લઈ રણોત્સવ જેવો એક નજારો જો ઊભો જોઈએ. એ લોકો ત્યાં આગળ ફોટા પડાવી વિડીયો અપલોડ કરી રહ્યા છે. કોઈક રણોત્સવનું નામ આપી રહ્યા છે માં નર્મદાને, તો કોઈક સફેદ રણનું નામ આપી રહ્યા છે. આ એક ખરેખર શરમજનક વાત છે. તમે જુઓ કે માં નર્મદાની જે કંઈક પણ આસ્થાનું પ્રતીક છે તે માં નર્મદામાં સ્નાન કરીને, માં નર્મદાનું પાણી પીને એવી રીતે આસ્થાનું પ્રતીક છે, પણ અહીં તો વિપરીત જ થઈ રહ્યું છે. માં નર્મદાનું પાણી ખારું થઈ રહ્યું છે. પ્રશાસન તંત્રએ આની પર ધ્યાન દોરવું જોઈએ. કાંઠા વિસ્તારમાં જે ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ખેતીલાયક જમીનો છે તે ખાડે જઈ રહી છે. ખેતી કરતા ખેડૂતો માથે હાથ દઈને બેસી રહ્યા છે. ખારા પાણીના લીધે ખેતીની ઉપજ થતી નથી, ઉદ્યોગો નાશ પામી રહ્યા છે. સ્થાનિક જે લોકો રહી છે કાંઠા વિસ્તારમાં તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખરેખર તંત્રએ આની પર ધ્યાન દોરવું જોઈએ, જેથી કરીને માં નર્મદાની પવિત્રતા જળવાઈ રહે.